नमस्कार समाचारों साथ हूँ छु रोशनी। तो बोटाद थी समाचार सामे आवी रह्या छे। बोटाद शहर ना साणंगपुर रेलवे अंडर ब्रिज में फूट भरेली ऑटो रिक्षा पलटी मारी जता रिक्षा चालक ने थयुं हतुं नुकसान। ज्यारे शहर ना बे दिवस थी वरसादे विराम लीधो छे, तेम छतां पण रेलवे अंडर ब्रिज में वरसादे पाणी भरायेला होय छे, जेना कारणे वाहन चालको हैरान परेशान थई रह्या छे। तंत्रनी बेदरकारी ने लईने वाहन चालको में भारे रोष जोवा मळी रह्यो छे, तो तात्कालिक पाणीनो निकाल करवामां आवे तेवी मांग पण उठवा पामी छे। आ छे बोटाद शहेरना साणंगपुर रोड पर आवेलो रेलवे अंडरब्रिज, जे करोड़ों रुपयाना खर्चे बनावामां आव्यो छे। परंतु दर वर्षे चोमासानी सीजन आवे छे त्यारे वरसाद आवे एटले के अहींया केडसमां पाणी भराता होय छे, जे बाबते दर वर्षे स्थानिक वाहन चालको अने आगेवानो नगरपालिका तेमज वहीवटीतंत्रने रजूआत करता होय छे। परंतु आज दिन सुधी अंडरब्रिजमां पाणीनो निकाल करवामां आव्यो नथी। अनेक नाना मोटा वाहनो अहीं फसाता होय छे, त्यारे आजे एक रिक्षा चालक फ्रूट भरीने आवतो होय छे त्यारे ब्रिजमां पड़ेला મસમોટા ખાડાઓ અને તેમાં પાણી ભરાયેલા હોવાથી રિક્ષા પલટી મારી ગઈ હતી અને આ બોટાદ શહેરથી સાણંગપુર અમદાવાદ તરફ જવાનો મુખ્ય રસ્તો છે। અહીં મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે ત્યારે તંત્રની બેદરકારીનો ભોગ પબ્લિક અને વાહન ચાલકો બની રહ્યા છે, ત્યારે વહેલી તકે તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામે છે। મારું નામ ઇકબાલ હારૂનભાઈ કાલાવડિયા, રહીશ બોટાદ। આપ જોઈ રહ્યા છો અમદાવાદ સાળંગપુર અમદાવાદ મેન હાઈવે છે આ, અને બે દિવસથી વરસાદ ના હોવા છતાં અહીંયા પાણી ભરેલું છે અને અકસ્માત સર્જાય છે। બે દિવસથી અહીંયા કોઈક ને કોઈક વાહનો અહીંયા પડે છે અને મસ્ત મોટા ખાડા પડી ગયેલા છે। તંત્રને વિનંતી છે કે બને જેટલી વહેલી તકે અહીંયા આનો યોગ્ય નિકાલ કરે એવી કલેક્ટર સાહેબ શ્રી તથા પોલીસ કમિશનર શ્રી તથા એસપી સાહેબ શ્રી ને મારી નમ્ર વિનંતી છે કે નાની નાની પ્રજાને ખૂબ તકલીફ પડી રહી છે અને આવવા જવા માટેનો આ મેઈન ધોરીમાર્ગ હોવાથી જલ્દીથી નિવારણ લાવે એવી નમ્ર વિનંતી છે। આ સાળંગપુર અમદાવાદ જે મેઈન ધોરીમાર્ગ છે એ અંડરબ્રિજ છે, બહુ મસ્ત મોટા ખાડા પડી ગયેલા છે અને વાહન પણ અંદર બંધ થઈ જાય છે, તો સરકારશ્રીને નિવેદન છે કે જલ્દીથી જલ્દી આનો રસ્તો કરે। લાલજી ચાવડા સાથે લાઈવ 24 ન્યૂઝ બોટાદ।